વિરામ બાદ આગળ વાત કરીએ તો કરજણ નગરના મુસ્લિમ સમાજ દ્વારા સીએએ અને એનઆરસી નો વિરોધ વ્યક્ત કરી ધંધા રોજગાર બંધ રાખી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. સીએ એનઆરસી બિલના વિરોધમાં દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ભારે નારાજગી સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. સીએ એનઆરસી બિલ રદ કરવાની માંગ સાથે દેશભરમાં ઠેર ઠેર મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા દેખાવો યોજી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, જે અંતર્ગત શુક્રવારના રોજ વડોદરાના કરજણ નગરમાં કરજણ મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી જુમ્માની નમાઝ બાદ મસ્જિદની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી કારા કાયદાને રદ કરવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. સીએએનઆરસી બિલના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં દલિત સમાજના લોકોએ પણ જોડાઈને સીએએનઆરસી બિલનો વિરોધ વ્યક્ત કરી સરકાર દ્વારા બિલ રદ કરવાની માંગ કરી હતી. જુમ્માની નમાઝ બાદ કરજણ નગરના મુસ્લિમોએ સ્વયંભૂ એકત્ર થઈ કારા કાયદાનો સખત વિરોધ કરી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરી. ફૈજબ યંગ સર્કલ મુસ્લિમ સમાજ તેમજ દલિત સમાજે ભેગા મળી કરજણના મામલતદાર પત્ને આવેદન પત્ર પાઠવ્યું હતું. યાકુબ પટેલ, જેડેસી, કરજણ. અભી ફિલહાલ હમ કરજણ મે હૈ, જહાં પે મૂળ નિવાસી એકતા મંચ ઓર મુસ્લિમ જો ભી બિરાદર ભાઈ હૈ સભી કે સાથ યહાં પે આયે હૈ સેવા સદન મે. ક્યું આયે? ક્યોંકિ આપ સભી અભી જાન રહે હૈ જિસ તરીકે સે દેશ કા માહોલ બન રહા હૈ, કેબ ઓર એનઆરસી જો સિટીઝન એમેન્ડમેન્ટ બિલ હૈ ઓર એનઆરસી જો હૈ ઉસકે ખિલાફ. ક્યું હૈ ખિલાફ? ક્યોંકિ યહાં પે જો દેશ કા સંવિધાન હૈ ઉસકા પહેલી લાઇન હૈ કે વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયા, હમ સબ યહાં કે નાગરિક હૈ, યહાં કે લોગ હૈ. અભી ઇસમે ઇસ જગહ પે કોઈ મતલબ નહીં બનતા કે આપ એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર કો કિસી ધર્મ કે આધાર પર, કિસી ખાસ જાતિ કે આધાર પર કિસી ભી તરીકે સે બાંટે. જિસ તરીકે સે યહાં પે જો સત્તા પે બેઠે લોગ હૈ ઉનકી જો મંશા હૈ કે યહાં કે મુસ્લિમ ભાઈઓ કો ઓર હિન્દુ ભાઈઓ કો લડા કે વો અપની રાજનૈતિક વોટ બેંક કા ઇસ્તેમાલ કરકે ખુદ કી સત્તા કો કાયમ રખે, યે કિસી ભી હાલત મે યે દેશ મંજૂર નહીં કરેગા. આપ બહુમત મે હો, ઇસકા યે કતઈ મતલબ નહીં બનતા હૈ કે આપ લોગ અપની મનમાની કરે યા અપની મનમરજી સે જો ચાહે વો એસે ફૈસલે લે લે, ક્યોંકિ આપ હમારા નેટવર્ક બંધ કરવા સકતે હો, ઇન્ટરનેટ બંધ કરવા સકતે હો, હમારા સોશિયલ મીડિયા બંધ કરવા સકતે હો, મીડિયા કો ખરીદ કર અપની મનમરજી સે જો ચાહે વો ન્યૂઝ ફેલા સકતે હો, લેકિન જો હમારે દિલો મે એક દૂસરે કે પ્રતિ જો ભાઈચારો ઓર જો પ્યાર હૈ ઉસે કતઈ નહીં મિટા સકતે, તો વો હંમેશા બના રહેગા. ઓર સબસે જ્યાદા એક બાત કહેના ચાહતી હું કે કોઈ ભી સરકાર બહુમત મે જબ આતી હૈ તો વો એક તાનાશાહી તરીકે સે વો અપની મનમરજી કા જો ભી હૈ વો હિન્દુ રાષ્ટ્ર, ઉન્હોને પહેલે ભી બોલ દિયા થા કે હમ હિન્દુ રાષ્ટ્ર બનાના ચાહતે કિસ લિયે, હમારે સંવિધાન કી જો આત્મા હૈ વો હૈ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર, ઉસકે પ્રતિ કોઈ ભી છેડછાડ યા કિસી ભી તરીકે કી દગેબાજી હમ કભી ભી ઇસ તરીકે સે તો બિલકુલ હી નહીં હોને દેંગે. જિસ તરીકે સે અભી હમ સબ યહાં પે ઇકઠા હુએ ઉસી તરીકે સે પૂરે દેશ મે સબ લોગ આ રહે હૈ રોડ પે, લાખો કી સંખ્યા મે લોગ આ રહે હૈ રોડ પે. ઉસકે ઉપર જૈસે જામિયા મે હુઆ થા બચ્ચો કે ઉપર લાઠી ચાર્જ કરના, ઉન લોગો કો પૂરી જિંદગી કે લિયે અપાહિજ બના દેના, કિસ યે મુલ્ક મે કૈસે હો સકતા હૈ? જિસ દેશ મે હમ રહેતે ઉસ દેશ દેશ કો હમ બિન સાંપ્રદાયિક બોલતે હૈ, ગણતંત્ર બોલતે હૈ, પૂરે વિશ્વ મે સબસે બડા એક લોકતંત્ર હૈ, ઓર વહાં પે ઇસ તરીકે કી હરકત કરના યે બતાતા હૈ કે આપ કિસ તરીકે સે ખુદ કો તાનાશાહ સમજ રહે હૈ, તો યે સમજના બંધ કીજીએ ઓર ઇસ તરીકે સે હમલા કરના બંધ કીજીએ સંવિધાન પે, યે દેશ હોને નહીં દેગા. જય ભારત, જય સંવિધાન. અગર યે વાપસ નહીં લિયા જાયેગા તો આપકા અગલા કદમ ક્યા હોગા? સરકાર મેરી સે સરકાર, અગર જિસ તરીકે સે યે બિલ લાગુ હુઆ હૈ ઓર ઉસે વાપસ નહીં લિયા જાયેગા તો હમ સિર્ફ હમ નહીં લેકિન પૂરા દેશ યે રોડ પે આકે ઇસસે ભી બડે માત્રા મે હમ બહોત શાંતિ સે, જિસ તરીકે સે હમારા હક હૈ, સંવિધાન ને હમે હક દિયા હૈ કે અગર હમે કોઈ ચીજ પસંદ નહીં આતી હૈ તો હમ રોડ પે આકે અપના વિરોધ પ્રદર્શન કર સકતે હૈ, તો બિના હિંસા કે શાંતિ સે હમ અપના વૈસે હી બડી માત્રા મે અપના પ્રદર્શન જારી રખેંગે.